सूरत में वैक्सीन लेवा लोकोनी लांबी लाइनों लागी छे। सरथाणा में वैक्सीन लेवा लोकोनी लांबी लाइनों लागी। पोलिस बंदोबस्त वच्चे चाली रह्यु छे वैक्सीनेशन। त्यारे हवे सूरत में पण जे लोको छे तेओ सजाग बन्या छे अने वैक्सीन लेवा माटे सवारथी ज लाइनों में लागी गया छे। विशे वधु माहिती मेळवी अमारा संवाददाता शैलेश त्रिवेदी पासेथी। शैलेश, जे रीते पहेला लोको वैक्सीन लेवा माटे आनाखानी करता हता, परंतु हवे वेली सवारथी ज लोको वैक्सीन लेवा माटे लाइनों में लागी जाता होय छे, शुं वधु माहिती? सूरतमां वेक्सिनेशन माटे ચોક્કસ જાગૃતિ આવી છે। અત્યારે આપણે સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે છીએ, ત્યાં આજે 280 જેટલે વેક્સિન આપના ડોઝ આપવામાં આવશે, એની કૂપનો અત્યારે અપાઈ ગઈ છે। પરંતુ આ જે અત્યારે દેખાઈ રહ્યા છે એ લોકો 280 પછીના હતા નંબરમાં લાઇનમાં, એટલે તેમને ટોકન મળ્યા નથી। વહેલી સવારથી અહીંયા લોકો વેક્સિન માટે લાઇનમાં ઊભા રહી જાય છે, પરંતુ કંઈક ને કંઈક વેક્સિનનો જથ્થો ઓછો આવતો હોવાને કારણે પણ લોકોને વેક્સિન મળતી નથી। અહીંયા સવારથી વેક્સિનેશન શરૂ થઈ ગયું છે। અત્યારે જે ટોકન આપવામાં આવ્યા એ બપોરે 1 વાગે તેઓને બોલાવવામાં આવશે, પરંતુ તેમ છતાં પણ અત્યારે હજી લોકો વધુ સંખ્યામાં વધુ મોટી માત્રામાં આવ્યા છે અને તેમને ટોકન મળ્યું નથી, એટલે સ્વાભાવિક રોષ તેઓનો તંત્ર ઉપર ઉતરે છે। કારણ કે વહેલી સવારથી લાઇનમાં ઊભા હોય અને ટોકન મળતા નથી, તેના કારણે જે અહીંયાના કર્મચારીઓ છે તેમને સમજાવવાનું બહુ ભારે પડી જાય છે। સાથે સાથે અહીંયા માથાકૂટ ન થાય તેને માટે સવારથી પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે। પોલીસ બંદોબસ્તની સાથે અત્યારે અહીંયા સુરતમાં વેક્સિનેશનનું કામ ચાલી રહ્યું છે। સરથાણા જે વરાછાનો વિસ્તાર છે ત્યાં ચોક્કસપણે એક મોટી જાગૃતિ જોવા મળી રહી છે। અલબત્ત તંત્ર દ્વારા વેક્સિનનો જથ્થો ઓછો આપવામાં આવતો હોવાને કારણે લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। જી, આભાર શૈલેશ માહિતી આપવા બદલ। તો વેક્સિનનો જથ્થો હોવાના કારણે હવે લોકોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે એક બાજુ લોકોમાં જાગૃતિ પણ આવી છે અને બીજી બાજુ વેક્સિનનો જથ્થો પણ હવે ઓછો પડી રહ્યો છે।